डीसामां एलिवेटेड ब्रिज नीचेથી અજાણ્યા યુવકની મળેલી લાશનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી દીધો છે, જેમાં જમવા જેવી નજીક બાબતે તકરાર થતા મિત્રોએ જ મિત્રને બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે। આ હત્યા કેસમાં ડીસા દક્ષિણ પોલીસ, જિલ્લા એલસીબી પોલીસ સહિત જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા પણ બનાવ સ્થળે પહોંચ્યા હતા અને જ્યાં શ્રમજીવીની હત્યા કરાઈ છે તેનું પંચનામું કર્યું હતું, જે બાદ પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી મૃતકના વાલી વારસોને શોધખોળ હાથ ધરી હતી। શ્રમજીવીની હત્યા કેસમાં પોલીસ આ મામલે સતર્ક બની ત્વરિત તપાસ હાથ ધરી હતી અને આજુબાજુના સીસીટીવી તેમજ લોકોની પૂછપરછ કરતા મૃતક યુવક વિઠોદર ગામનો શ્રવણજી વીરમાજી રાવળ હોવાનું જાણવા મળ્યું હતું। મૃતક શ્રવણજી રાવળ રિક્ષા લઈ મજૂરી કરતો હોવાનું, તેની સાથે કોણ હોય છે તે અંગે પોલીસે આજુબાજુના વેપારીઓ તેમજ માર્કેટયાર્ડના મુખ્ય ગેટના સીસીટીવી ચેક કરાતા મૃતક શ્રવણજી તેના મિત્ર ઈશ્વરજી શંકરજી મકવાણા માર્કેટયાર્ડમાંથી જમવાનું પાર્સલ લઈ બ્રિજ નીચે આવ્યા હોવાનું દેખાયું હતું, જેથી પોલીસે તરત જ તેના મિત્ર ઈશ્વરજી મકવાણાની શોધખોળ હાથ ધરી હતી અને તેને પકડી પૂછપરછ કરતા તે પડી ભાગ્યો હતો। પ્રાથમિક તપાસ દરમિયાન બંને વચ્ચે જમવા બાબતે સામાન્ય બોલચાલા થઈ હતી અને તે દરમિયાન ઉશ્કેરાયેલા ઈશ્વરજી મકવાણાએ શ્રવણજીને માથામાં બોથડ વસ્તુના ઘા મારી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે હત્યારાની મિત્રની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ગત તારીખ 18/5/2023ના રોજ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજમંદિર નજીક એક મર્ડરની ઘટના બનેલ, જેન્વયે પોલીસે સત્વરે કાર્યવાહી હાથ ધરી અને ગુનો શોધી કાઢવામાં આવેલ છે, જેમાં મરણ જનાર જે વ્યક્તિ જે છે એનું નામ જે છે એ શ્રવણભાઈ વીરમાભાઈ ડભાળા રાવળ, ઉંમર વર્ષ આશરે 24 વર્ષ હતી, છૂટક મજૂરી કરતા હતા, અને આરોપી ઈશ્વરજી શંકરજી માજી રાણા કે જે પણ ડીસાના છે, ઉંમર વર્ષ લગભગ 60 જેટલી છે, તેની સાથે જમવા બાબતે અથવા કોઈ અન્ય બાબતે શાબ્દિક બોલાચાલી થતાં ગુસ્સામાં આવી, આવેશમાં આવી અને આ પ્રકારના કોઈ બોથળ પદાર્થથી આરોપીએ આ ગુનો આચરેલ છે। આરોપીને ગણતરીના કલાકોમાં પોલીસે પકડી પાડેલ છે તથા સાંયોગિક તથા દાર્શનિક પુરાવાઓ ભેગા કરી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે।